गुड मॉर्निंग स्टूडेंट, हरिओम। कंप्यूटर विषय धोरण 11 चैप्टर नंबर 2 एनिमेशन टूल्स स्निफी। विद्यार्थी अपने मल्टीमीडिया ना परिचय विषय माहिती मिळवी रह्या छे। धोरण 11 मां कंप्यूटर विषय मां चैप्टर नंबर 1 मां अपने मल्टीमीडिया ना जे 5 घटकों छे एनी संपूर्ण माहिती मिळवी लीधी। टेक्स्ट, ग्राफिक, ऑडियो, वीडियो अने एनिमेशन ए पांचे पांच घटक माटे केटलाक चोक्कस प्रकारना फाइल फॉर्मेट फाइल स्वरूप वपराय छे एनी पण आपणे चर्चा करी लीधी। स्वाध्यायना एमसीक्यू पण आपणे जोई लीधा अने प्रेक्टिकल मां आपणे चेप्टर 1 मां प्रेक्टिकल नथी पण आपणे प्रेक्टिकल मां सेरिफ साइन सेरिफ फॉन्ट नो तफावत तमने मैं बतावियो बराबर। अने हवे आजी आपणे आजना आपणा वीडियो मां लेक्चर मां कंप्यूटर विषय स्टैंडर्ड 11 चैप्टर नंबर 2 एनिमेशन टूल्स इन स्निफिक स्निफिक सॉफ्टवेयर विषय भणवानुं छे अने एनिमेशन टूल कया कया छे अथवा कया टूल ने आपणे एनिमेशन टूल कही शकीए एना माटेना सॉफ्टवेयर कया छे एनी आजे आपणे चर्चा करवानी छे। ए पहला अहींया आपणे एनिमेशन ना प्रकार भणवाना छे बराबर। तो आपणे चैप्टर नंबर 2 मां आपणो पहेलो ज टॉपिक आवे छे के सामान्य रीते ऑथोरिंग टूल नीचे प्रकारना छे એટલે કે મલ્ટીમીડિયા અને તેનો ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રકારના ઓથોરિંગ ટૂલનો ઉપયોગ થાય છે। મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરવા માટે માટે ચોક્કસ પ્રકારના ઓથોરિંગ ટૂલ નો ઉપયોગ થાય છે। હવે ઓથોરિંગ ટૂલ એટલે શું? એટલે કે સમયને આધારિત, પેજને આધારિત, ઘટનાને આધારિત બરાબર એ પ્રમાણે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર હોય છે બરાબર। એને શું કહેવાય છે? ઓથોરિંગ ટૂલ। શું કહેવાય છે? ઓથોરિંગ ટૂલ, મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ। મલ્ટીમીડિયાની રજૂઆત કરવા માટે મલ્ટીમીડિયાના ઓથોરિંગ ટૂલનો ઉપયોગ થાય છે। આ ઓથોરિંગ ટૂલને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। મલ્ટીમીડિયાની રજૂઆત કરવા માટે કયો ટૂલ વપરાય છે? ઓથોરિંગ ટૂલ ના 3 ભાગ। પહેલો ભાગ મેં તમને કીધું પ્રમાણે પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલ, બીજું છે આઇકોન કે ઘટના આધારિત ઓથોરિંગ ટૂલ અને ત્રીજું છે સમય આધારિત ઓથોરિંગ ટૂલ બરાબર। હવે આ તફાવત તમને એક સિમ્પલ ઉદાહરણમાં સમજાવી દઉં કે તમે પેજ ટર્ન કરો છો બરાબર, તો તમે ફટાફટ પેજ ટર્ન કરો તો તમને ચિત્ર ખસતું હોય એવું લાગે છે બરાબર। આપણે પ્રાઇમરીમાં આ બધા પ્રોજેક્ટ કરેલા છે અથવા પ્રેક્ટિકલ કરેલા છે કે ભાઈ પહેલા પેજ ઉપર તમે ફ્લાવર અહીંયા મૂકો છો, બીજા પેજ ઉપર અહીંયા મૂકો છો, ત્રીજા પેજ ઉપર અહીંયા મૂકો છો, પછી આને ફટાફટ તમે રોટેટ કરો છો તો તમને એવું લાગે છે કે ફ્લાવર ખસીને નીચે આવ્યું છે બરાબર। તારે જમી પે પિક્ચર જો કદાચ તમે જોયું હશે તો એમાં પણ બરાબર બધા છોકરાની એક બુકલેટ હોય છે એમાં ફેમિલી મેમ્બર્સનું જ્યારે પિક્ચર દોર્યું છે એમાં છેલ્લે જેમ પેજ ટર્ન થાય છે એમ છેલ્લે એ આઉટ થતો જાય છે ફેમિલી મેમ્બર્સમાંથી બરાબર, એ પોતાની જાતે થોડો આગો ખસેડે છે એ પિક્ચર બુકલેટમાં તમે જુઓ તો બરાબર। એવી જ રીતે આ જે ઇફેક્ટ છે એને શું કહેવાય? પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલ। જેમાં પેજને મહત્વ આપ્યું છે, શેને મહત્વ આપે છે? પેજને। આપણે નોટબુકમાં જે પિક્ચર્સ બનાવીએ છીએ, ફેમિલી ટ્રી બનાવીએ અથવા બુકલેટ બનાવીએ છીએ બરાબર, તો એને શું કહેવાય છે? પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલ। અથવા એનું બીજું એક્ઝામ્પલ પણ તમને આપું કે અત્યારે થ્રીડી લુકવાળા કંપાસ, ઇવન ફોટો ફ્રેમ પણ મળે છે, ફોટોઝ પણ મળે છે બરાબર। ઇવન આપણે જે પાટિયું વાપરીએ છીએ બરાબર, એટલે કે સપોર્ટિંગ માટે આપણે એક્ઝામમાં લઈ જઈએ છીએ
नीचे पाटली खड़बचली हो बदा रीजन्स हो तो आपने सपोर्टिंग माटे ट्रांसपरंट पाट्यू जे यूज करिए छे बराबर तो ए सपोर्ट जे छे ए पण हवे ए एमा पण 3D लुक तमने जोवा मळशे बराबर तमे सपोज के तमारो कंपास छे लंच बॉक्स छे बद्दामां 3D लुक जोवा मळे छे के एनी स्थिति बदलाय तमे एने थोडुं मूवमेंट आपो जेनी स्थिति बदलाय एवुं लागे तमने बराबर तो एवा ऑथोरिंग टूल के जे पाना जे घटना पाना जे पृष्ठ आधारित बदलाय छे એને આપણે શું કહીશું પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલ કે જેમાં કાળના ઢગલા સ્વરૂપે ગોઠવેલા હોય છે કાળના ઢગલા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે એટલે બહુ બધા પાના હોય બરાબર એને તમે રોટેટ કરો એટલે ફેરવો તો એ ઢગલાના સ્વરૂપે હોય અને પછી એમાં તમારે चेंजिस बराबर एम थोड़ो फेरफार एनिमेशन थतु तमने लगे बराबर तो आवा जे ऑथोरिंग टूल छे आवा प्रकारना जे सॉफ्टवेर छे ए छे हाइपरकार्ड अने मल्टीमीडिया बॉक्स हाइपरकार्ड अने मल्टीमीडिया बॉक्स बराबर आ बने शू छे सॉफ्टवेर छे કેવા સોફ્ટવેર છે તો કે પાના કે પૃષ્ઠ આધારિત આ મલ્ટીમીડિયાના સોફ્ટવેર જ છે બરાબર તમે નેટવર્ક સર્ચ કર્યો તમને મળી જશે હાઇપરકાર્ડ અથવા મલ્ટીમીડિયા બોક્સ સોફ્ટવેર એવું લખજો તો આ પણ પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલ છે સોફ્ટવેર છે કે જેમાં પાનાના ઢગલા સ્વરૂપે તમને એનિમેશન જોવા મળે છે આ ઓથોરિંગ ટૂલમાં જુદી જુદી ઘટકોને પુસ્તકના પાના સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને જેના માટે હાઇપરકાર્ડ અને મલ્ટીમીડિયા બોક્સ જેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે બીજો પ્રકાર આવે છે ઘટના કે આઇકન આધારિત ટૂલ તમારે આ ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે વેરી મોસ્ટ એમ્પી પાના કે પૃષ્ઠ આધારિત ઓથોરિંગ ટૂલમાં શું આવે હાઇપરકાર્ડ અને મલ્ટીમીડિયા બોક્સ ઓથોરિંગ ટૂલના કેટલા પ્રકાર છે તો કે ત્રણ પહેલો આપણે જોયો પાના કે પૃષ્ઠ આધારિત એમાં પાનાના ઢગલા કાર્ડના ઢગલા હાઇપરકાર્ડ અને મલ્ટીમીડિયા બોક્સ બીજું છે ઘટના કે આઇકન આધારિત ઓથોરિંગ ટૂલ્સ બરાબર ઘટના કે આઇકન આધારિત ઓથોરિંગ ટૂલ્સ હવે આમાં કેવી રીતે કામ કરવાનું અને આના માટે કયા સોફ્ટવેર વપરાય છે એની ચર્ચા કરીએ તો આ પ્રકારના ઓથોરિંગ ટૂલમાં સમગ્ર પ્રક્રિયાની ગોઠવણી ઘટના સ્વરૂપે હોય છે એટલે કે ચોક્કસ પ્રકારના કાર્યોને આધારે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે બરાબર એટલે ચોક્કસ પ્રકારના કાર્યોને આધારિત શું બનાવવામાં આવે છે ફ્લો ચાર્ટ અને એ ફ્લો ચાર્ટ પરથી સમગ્ર ઘટનાનું વર્ણન ફ્લો ચાર્ટ પરથી સમગ્ર ઘટનાનું વર્ણન કરવામાં આવે છે બરાબર જો ઉદાહરણ તરીકે फॉर एक्जाम्पल आ रीते आपने क्लाउड दर्शाई सकिए क्लाउड बराबर अब क्लाउड में आप शू दर्शावानु छे रेन बराबर तो ये रेन क्या जाए छे नदी में एटले के सी में फॉर एक्जाम्पल हवे आपने शू करिए छे तो ये रेन माथी जे वेव्स जाए छे सूरज नी हाजरी में बराबर आ शू छे सन तो आज वेव्स ऊपर जाए छे जेने वेपोरप कहेवाय वॉटर वेपोरेशन प्रोसेस आपणे भणी गया छे बराबर तो पाणीना पाणी सूरज नी गरमी थी पाणी गरम थाय छे अने एनी भाप पाछी ऊपर जाए छे अने ऊपर जईने एनाथी शुं बने छे क्लाउड बने छे अने के ए क्लाउड ठंडा पड़े एटले पछी एमां वादळ कारा बने छे ने बधुं प्रक्रिया आपणे खबर छे ने पछी वरसाद आवे छे ख्याल आवे छे तो आ आखो आपणे फ्लो चार्ट दोरियो एक आकृति दोरी के जेना आधारे आपणे एनिमेशन आपणे दर्शावी शकाय के भाई पहला तो पाणी छे दरियानुं
ये गरम थाय छे એટલે સન બતાવો પછી એમાં હીટ જેવું ઓપ્શન બતાવો પછી એના વાદળ બંધાય છે વાદળ પાછા વરસાદ આપે છે બરાબર તો આવી જે ઘટના છે એટલે કે આઇકોન કે ઘટના આધારિત ઓથરિંગ ટૂલ કે જેમાં ફ્લો ચાર્ટ પરથી સમગ્ર ઘટનાનું વર્ણન કરવામાં આવે છે ત્યારબાદ આ ઘટનાને ચોક્કસ સોફ્ટવેરની મદદથી દર્શાવવામાં આવે છે જેમ કે ઓથરવેર અને આઇકોન ઓથર કયા સોફ્ટવેર દ્વારા ઘટનાઓ દર્શાવવામાં આવે છે ઓથર વેર અને આઇકોન ઓથર કયા સોફ્ટવેર ઓથરવેર અને આઇકોન ઓથર ખ્યાલ આવશે દરેકને બરાબર આ બે પ્રકારના સોફ્ટવેર એવા છે કે ઘટના કે આઇકોન આધારિત તમને માહિતી મલ્ટીમીડિયાનું એનિમેશન રજૂ કરવા દે છે આઇકોન કે ઘટના આધારિત ઓથરિંગ ટૂલ છે ઓથરવેર અને આઇકોન ઓથર ખ્યાલ આવશે દરેકને બરાબર હવે આપણે ત્રીજો પ્રકાર સમજીએ ત્રીજો પ્રકાર જે આપણે ભણવામાં જ લેવાનો છે બરાબર જે અત્યારે સૌથી વધારે પ્રચલિત છે તો ત્રીજો પ્રકાર છે સમય આધારિત ઓથરિંગ ટૂલ જેના આધારે સમય આધારિત ઓથરિંગ ટૂલ જે અત્યારે સૌથી વધારે પ્રચલિત બન્યો છે અને જેના માટે અવનવા ઘણા બધા સોફ્ટવેર્સ બજારમાં અવેલેબલ છે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે ઘટકોને એટલે જે આપણો ક્રમ છે એના પછી આ બન્યું આ બન્યું બરાબર એ ઘટકો એટલે ઘટનાને અથવા ઘટકોને સમય આધારિત ક્રમમાં દર્શાવવામાં આવે છે અથવા તો દર્શાય છે બરાબર ઘટકો સમય આધારિત ક્રમમાં દર્શાવાય છે એટલે એક સેકન્ડમાં ક્લાઉડ બતાવવાનું જો ફરી આનું જ ઉદાહરણ ક્લાઉડ એક સેકન્ડમાં બીજી સેકન્ડમાં રેન બતાવો ત્રીજી સેકન્ડમાં આપણે સી બતાવીએ ચોથી સેકન્ડમાં આપણે પાછું સન ડ્રો કરી દઈએ બરાબર કહેવાનો મતલબ છે સમય આધારિત તો સમય અનુસાર સમય રેખા બરાબર જેને આપણે કહીએ છીએ ટાઈમલાઈન નામ સાંભળ્યું હશે ટાઈમલાઈન બહુ ફેમસ છે અત્યારે ઇવન ચેટિંગમાં કોન્ફરન્સમાં બધામાં વપરાય છે ટાઈમલાઈન બરાબર સમય રેખા ટાઈમલાઈન બરાબર કોર્પોરેટમાં પણ આ વર્ડ બહુ વપરાય છે ઓફિસોમાં એને ટાઈમલાઈન આપી દીધું છે ડેડલાઈન આપી દીધી છે બધું બધા બોલતા હોઈએ છીએ બરાબર તો કહેવાનો મતલબ છે કે ટાઈમલાઈન દ્વારા આરંભથી અંત સુધીની પ્રક્રિયા ઘટના દર્શાવવામાં આવે છે ઘટનાના સમય અને સ્થાન મુજબ ઘટકોને દર્શાવવામાં આવે છે ખ્યાલ આવશે પ્રારંભથી અંત સુધી સમયને આધારિત આ સંપૂર્ણ ઘટના દર્શાવવામાં આવે છે અને આ પ્રકારના ઓથરિંગ ટૂલ છે સ્નિપિંગ પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટર પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટર આ બધા સોફ્ટવેર ખાસ યાદ રાખવાના છે ચેપ્ટર ટુ નો પહેલો ટોપિક એમાં ઓથરિંગ ટૂલના ત્રણ પ્રકાર એ ત્રણે ત્રણમાં જે ઉદાહરણ આપ્યા છે સોફ્ટવેરને ખાસ યાદ રાખવાનું છે બરાબર સ્નિપિંગ પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટર એ સમય આધારિત ઓથરિંગ ટૂલ છે બરાબર માર્કેટમાં એટલે કે બજારમાં ઘણા બધા અવનવા મલ્ટીમીડિયા ટૂલ્સ ઉપલબ્ધ છે જેમાંથી કેટલાક માલિકી ધરાવતા અને કેટલાક માલિકી ના ધરાવતા હોય એવા બરાબર હવે આ બધા જ જે સોફ્ટવેર આપણી ચર્ચા કરી કે ભાઈ ઓથરવેર મલ્ટીમીડિયા બોક્સ આઇકોનવેર બરાબર આ બધા સ્નિપિંગ પેન્સિલ આ બધા સોફ્ટવેરના નામ છે જે મલ્ટીમીડિયા માટે વપરાય છે હવે આ કેટલાક સોફ્ટવેર કેવા છે કે માલિકી ધરાવતા એટલે પ્રાઇવસી જેને તમારે પરચેસ કરવા પડે બરોબર
અને કેટલાક એવા છે કે તમને ઈઝીલી ઇન્ટરનેટ ઉપરથી મળી રહે છે. કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર કે જે પ્રાઇવેટ ઓથોરિટી એટલે માલિકી ધરાવતા હોય, જેને લાયસન્સ લઈ અથવા તો પરચેસ કરવા પડે. બરાબર, એને આપણે શું કરવા પડે, લાયસન્સ એનું લેવું પડે અથવા તો એને પરચેસ કરવા પડે, એટલે કે એને ખરીદવા પડે. બરાબર, કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર એવા છે કે જેને બધા જ નહીં, આપણે જે લખ્યા એ બધા જ નહીં, એમાંના કેટલાક કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર કે જે માલિકી ધરાવે છે, પ્રાઇવેટ ઓથોરિટી ધરાવે છે, કે જેને આપણે લાયસન્સ લઈ પરચેસ કરવા પડે. જ્યારે કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર કેવાય છે, ફ્રીવેર. ફ્રીવેર એટલે તમને મફતમાં, મુફ્તમાં, બરાબર, તમે એને ડાઉનલોડ કરી શકો છો. કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર માલિકીહીન, કેવા, માલિકીહીન એટલે કે માલિકી વગરના, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ઓપન સોર્સ. બરાબર, કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય, ઓપન સોર્સ સોફ્ટવેર. કેવા સોફ્ટવેર કહેવાય, ઓપન સોર્સ સોફ્ટવેર હોય છે જેને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકાય છે. ખ્યાલ આવશે દરેકને? તો આ બધા ઓથોરિંગ ટૂલ જે છે એમાં પણ પાછા બે પ્રકાર પડે છે. તમે એવું, આપણે એવું સમજી લઈએ કે ભાઈ ચલો સ્નિફિક ઇન્સ્ટોલ કરી દઈએ એટલે કામ પતી ગયું, પણ સપોઝ કે તમે 3D સોફ્ટવેર લો છો, માયા છે કે બ્લેન્ડર છે, તો એ તમને ફ્રીમાં નહીં મળે, અથવા તો અમુક ટ્રાયલ વર્ઝન પર મળશે કે ભાઈ 1 GB ટ્રાયલ વર્ઝન, બરાબર, અને કોઈ પણ કન્ડિશન પર હશે. તો કહેવાનો મતલબ છે કે કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર કે જે પ્રાઇવેટ ઓથોરિટી ધરાવે છે, માલિકી ધરાવે છે, જેને આપણે ખરીદવા પડે છે, પરચેસ કરવા પડે છે, જ્યારે કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર કે જે માલિકીહીન છે એટલે કે ઓપન સોર્સ સોફ્ટવેર છે, જેને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે અને પછી આપણા કમ્પ્યુટરમાં કે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. બરાબર, કેટલાક સોફ્ટવેર એવા છે, તમે કેટલીક ગેમ પણ જોશો, બરાબર, તો અમુક લેવલ સુધીની ગેમ તમે રમી શકો છો, પણ પછી એને ટ્રેક કરવું, ક્રેક કરવું, એ બધા કામ કર્યા પછી તમે આગળના લેવલ રમી શકો છો. ખ્યાલ આવે છે? બરાબર, તો એવી જ રીતે સોફ્ટવેરમાં પણ છે, મલ્ટીમીડિયા સોફ્ટવેરમાં પણ સેમ એવું જ છે. ખ્યાલ આવશે દરેકને? બરાબર, તો આપણે જે ભણવાનું છે, પેન્સિલ અને સ્નિફિક એ કેવા છે, ઓપન સોર્સ એનિમેશન સોફ્ટવેર. આપણે જે ભણવાનું છે પેન્સિલ અને સ્નિફિક એ કેવા છે, ઓપન સોર્સ સોફ્ટવેર, એટલે આપણને ફ્રીમાં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. પેન્સિલ અને સ્નિફિક સોફ્ટવેર કેવા છે,
open source છે જેને સરળતાથી ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે અને કમ્પ્યુટર માં મોબાઈલ માં પણ કરી શકાય ઇન્સ્ટોલ કરી શકાય બરાબર હવે અહીંયા આપણી બુક માં ઉલ્લેખ નથી પણ એક વાત તમને જણાવી દઉં કે કોઈ પણ મલ્ટીમીડિયા સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ કરવું હોય ને તો તમારા કમ્પ્યુટર માં ગ્રાફિક કાર્ડ હોવું જોઈએ તો જ તમને એનો પરફેક્ટ જવાબ મળશે કલર રેઝોલ્યુશન એનિમેશન ઇફેક્ટ ક્લિયરિટી તમને તો જ પરફેક્ટ મળશે બરાબર આપણે પણ મોબાઈલમાં પહેલા સિમ્પલ ટચ સ્ક્રીન વગરના સાદા ફોન વાપરતા હતા બરાબર હવે આપણે સ્માર્ટફોન વાપરતા થયા હવે સ્માર્ટફોનમાં પણ આપણે પિક્ચર ક્લિયરિટી સરસ આવે એવા બે કે ત્રણ કેમેરા વાળા ફોન પણ આવી ગયા છે બરાબર તો કહેવાનો મતલબ છે કે તમે ઇન્ટરનેટથી જોઈ તો લીધું કે ભાઈ હા સ્નિફિક સ્ટુડિયો હું ઇન્સ્ટોલ કરી દઉં છું પણ તમારા કમ્પ્યુટરમાં ગ્રાફિક્સ કાર્ડ છે કે નહીં ઇન્સ્ટોલ કર્યા પછી પણ કદાચ તમને કલર થોડો ફેડ થતો હોય એવું લાગે અથવા એનિમેશનની ક્લેરિટી ના દેખાય તો ગ્રાફિક કાર્ડ તમારા કમ્પ્યુટરમાં હોવું જોઈએ બરાબર તો જ તમે કોઈ પણ પ્રકારનું મલ્ટીમીડિયાનું કામ પરફેક્ટલી ક્લિયરિટી સાથે કરી શકશો ખ્યાલ આવશે દરેકને બરાબર તો ચેપ્ટર નંબર 2 ની આપણે શરૂઆત કરી છે વિદ્યાર્થીઓમાં ફરી એક વખત નાનકડું રિવિઝન લઈ લઈએ ચેપ્ટર નંબર 2 માં મલ્ટીમીડિયાના રજૂઆત માટે ચોક્કસ પ્રકારના મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ વપરાય છે મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલના 3 પ્રકાર છે અથવા તો 3 ભાગમાં એને વર્ગીકૃત કરવામાં આવ્યું છે પહેલું છે પાના કે પૃષ્ઠ આધારિત મલ્ટીમીડિયા સોફ્ટવેર કે જેમાં તમારે પેજ દ્વારા એનિમેશન બનાવવાનું છે બરાબર હવે એનું એક એના જેવું જ એક તમને ઉદાહરણ આપું તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે સ્લાઇડ બનાવીએ છીએ અને સ્લાઇડ દ્વારા આપણે એનિમેશન દર્શાવીએ છીએ તો મલ્ટીમીડિયા માટે આપણે એના માટે વાપરવાનું છે મલ્ટીમીડિયા ટૂલબોક્સ અને હાઇપર કાર્ડ મલ્ટીમીડિયા ટૂલબોક્સ અને હાઇપર કાર્ડ બીજું છે આઇકોન કે ઘટના આધારિત ઓથોરિંગ ટૂલ્સ કે જેમાં ચોક્કસ પ્રકારના ફ્લોટ ચાર્ટ દ્વારા ઘટના દર્શાવવામાં આવે છે અને એને ક્રમમાં ગોઠવી અને સંપૂર્ણ એનિમેશન તૈયાર કરવામાં આવે છે જેમાં ઓથરવેર અને આઇકોનવેર સોફ્ટવેર ઉપયોગી બને છે ત્રીજું છે સમય આધારિત મલ્ટીમીડિયા સોફ્ટવેર જે સૌથી પ્રચલિત બન્યું છે અને અત્યારે સૌથી વધારે વપરાય છે જેમાં સમયરેખા અનુસાર ટાઈમલાઈન દ્વારા સંપૂર્ણ ઘટના દર્શાવવામાં આવે છે આરંભથી અંત સુધીનું ક્રમ અનુસાર સમયને આધારિત ઘટનાઓ આવે છે સૌથી વધારે આ ઓથોરિંગ ટૂલ પ્રચલિત છે એમસીક્યુ માટે યાદ રાખજો સ્નિફિક પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટર એ આ પ્રકારના સમય આધારિત ઓથોરિંગ ટૂલ છે ક્લિયર છે દરેકને પછી આપણે જોયું માલિકી વાળા અને માલિકી વગરના તો કેટલાક મલ્ટીમીડિયા સોફ્ટવેર શું ધરાવે છે પ્રાઇવસી ધરાવે છે કે જેને તમારે પરચેસ કરવા પડે લાયસન્સ એના માટે લેવું પડે તો જ તમે એને ઉપયોગ કરી શકો અથવા તો તમે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો બીજું છે ફ્રીવેર સોફ્ટવેર જેને આપણે ઓપન સોર્સ સોફ્ટવેર કહીએ છીએ ઓપન સોર્સ સોફ્ટવેરમાં આપણે આવે છે ફ્લેશ સોરી ઓપન સોર્સ સોફ્ટવેરમાં આપણે ભણવાનું છે પેન્સિલ અને સ્નિફિક કે જેને તમે સરળતાથી ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ કરો છો અને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો છો ખ્યાલ આવશે દરેકને બરાબર આના પછી આપણે સ્નિફિક અને પેન્સિલ વિશે ભણવાનું છે પણ એમાં આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું પેન્સિલ જે કયું સોફ્ટવેર છે 2D સોફ્ટવેર 2D મલ્ટીમીડિયા સોફ્ટવેર કેવું સોફ્ટવેર છે 2D મલ્ટીમીડિયા સોફ્ટવેર અને એ પણ કેવું ટાઈમલાઈન આધારિત કેવું
टाइमलाइन आधारित એટલે કે સમય આધારિત મલ્ટીમીડિયા સોફ્ટવેર છે બરાબર આની વધુ માહિતી આપણે આના પછીના વિડિયોમાં જોઈશું ત્યાં સુધી ચેપ્ટર નંબર 1 પેજ નંબર 20 સોરી ચેપ્ટર નંબર 2 પેજ નંબર 20 પરની જે થિયરી છે તમારે વાંચવાની છે ચેપ્ટર નંબર 2 પેજ નંબર 20 પરની થિયરી તમારે વાંચવાની છે